તો યાદગાર પ્રસંગ છે. વાહ વાહ. તમારા સૌથી યાદગાર ગીતોમાંનું એક જે બહુ જ વખણાય છે, મન મોરબની થનગાટ કરે, જે સંજય લીલા ભણસાલીએ ફિલ્મમાં પણ લીધું. હવે આની પાછળની એક રસપ્રદ કથા એ છે કે એમણે સંજય લીલા ભણસાલીને 4 વાર ના પાડેલી, હું નથી આવવાનો. હવે એની પાછળનું કારણ શું છે એમની પાસેથી જાણીએ કે ના કેમ પાડેલી? નહીં, ભણસાલી સરે નહીં પણ ભણસાલી પ્રોડક્શનમાંથી મને પહેલી વાર ફોન આવ્યો તો મને કીધું, મને કે આપકો ભણસાલી સર ને યાદ કિયા હૈ ઓર આપકો એક ગાના ગવાના ચાહતે હૈ આપસે. તો મને એવું થયું કે મને મારા મિત્રો ઘણા બધા એવા છે જે એમાંથી ઘણા અહીંયા બેઠા છે, એટલે મેં કીધું લગભગ કોઈ મારી મશ્કરી કરે છે. મિર્ચી મુર્ગા. એટલે મેં એને કીધું કે બંસાલી સર કો બોલી અભી મેં ફ્રી નહીં હું, જબ ભી મેં ફ્રી રહુંગા તબ આપસે મેં બાત કરુંગા. પછી બીજી વાર પાછો ફોન આવ્યો, મને કે સરજી બંસાલી પ્રોડક્શન સે બાત કર રહા હું ઓર આપસે સર બાત કરના ચાહતે હૈ આપ ટાઈમ દીજીએ. એવી રીતે મેં 4 વખત એને ના પાડી. મેં કીધું હું બિઝી છું, મારી પાસે સમય નથી, પણ મને એ ખ્યાલ નહીં કે ખરેખર મને બોલાવે છે. મને એમ કે આ મારા મિત્રો અહીંયા ઘણા એવા મારી સાથે ટીખળ કરતા હોય છે, એટલે મેં કીધું આ ખરેખર મારી સાથે કોઈક મજાક કરી રહ્યું છે. પછી આદિત્ય નારાયણ, ઉદિત નારાયણના સન જે એ ફિલ્મમાં પણ એણે ગાયું છે, એનો ફોન આવ્યો, મને કે બંસાલી સર આપકો સહી મેં યાદ કર રહે હૈ ઓર આપ આઈએ, આપસે એક ગાના ગવાના હૈ ઓર બહુત કુછ ગવાના હૈ તો આપ ઉનસે મિલીએ. અને પછી હું એને મળવા ગયો. અને પછી મનમોર બની થનગાટ કરે એ સોંગ, પછી નગાડા સંઘમાં પણ મને ગવડાવ્યું, અને 70% જેટલું બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં મને એમણે ગવડાવ્યું રામલીલા. આ એ જ સંજય લીલા ભણસાલી છે જેમની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમનું શૂટિંગ જયારે માંડવીમાં થતું હતું ત્યારે ઉસ્માનભાઈ એ શૂટિંગ જોવા માટે ગયેલા. એમને મનમાં થયું કે શૂટિંગ જોવા જઈએ અને જોવા નહોતા દીધેલા, કાઢી મૂક્યા હતા. સાચી વાત છે, એવું થયું. હા સાચી વાત છે. હું મારા ઘરથી 7 કિલોમીટર દૂર વિજય વિલાસ પેલેસ ત્યાં એમનો ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું, તો નજીક હતું એટલે. અને પાછું ભણસાલી સરને મેં કીધું મારે મળવું છે. સલમાન ખાન ને ઐશ્વર્યા રાય ને એમનું બધું રેકોર્ડિંગ ઓલું શૂટિંગ ચાલુ હતું, એટલે મેં કીધું કલાકારોને જોઈ આવીએ આપણે, ગયા. પણ એટલી બધી ભીડ હતી એટલે આમ જાણે કેમ હળદૂત કરીને કાઢ્યા હોય એવી રીતે અમને બહાર કાઢ્યા. એટલે મેં ભણસાલી સરને પણ વાત કરી, એમને પણ બહુ નવાઈ લાગી. અને પછી એ જ ભણસાલી સરે મને ગાવા માટે બોલાવ્યો. એ ગીત થોડુંક સાંભળીએ. ચાલો થોડું નહીં, પૂરું. 6:30 સુધીનો સમય છે મારી પાસે ને. હે મારા રુદાને એ મારા રુદાને રાણો આ ભર્યો, અરે રે જોને આવી યશા દીદી. હે મારા રુદાને રાણો આ ભર્યો, અરે રે જોને આવી સાડી.
ડેમર ડહુકિયા કટે મોર ડહુકિયા અને વાદળ ચમકેવી હે મારા રુદાને રુદાને ઘન ઘોર જરે ચંવર મારું માં ઘન ઘોર જરે ચંવર મારું મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મારું મન મોર બની થન ઘાટ કરે મન કરે મન ભોર બની ધન ગાટ કરે ગન કરાર ગન કરાર કરાર મેઘ ઘટા ગગને ગગને કર જાટ ઘુમરી ઘુમરી કર જાટ ભરે નવે ધાન ભરી સારી સિમ જુલે નદી નવે જો બન ભાવે નવ દિન તપત ની પાખ ખુલે મધરા મધરા મન કઈ ને મિલા મેં હસને હસ વાત કરે ગગને ગગને ગુમરાઈ ને મેઘ ઘટા કર ઘટ કરે મન મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ કરે એ મારું મન મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ મોર બની થન મોર બની થન ઘાટ કર ભન મોર બની થન ઘાટ કરે મોર બની થન કરે મોર બની થન ગાટ કરે બની થન તાળીઓ આપણે ઝવેરચંદ મેઘાણી માટે પણ વગાડી અને રવિન્દ્રનાથ ટાગોર માટે પણ વગાડી કારણ કે રવિન્દ્રનાથ ટાગોરે નવી વર્ષા લખ્યું એના પરથી ગીતનો અનુવાદ કર્યો ઝવેરચંદ મેઘાણી અને પછી અમારી પેઢી સુધી આ ફિલ્મ દ્વારા એક જુદી રીતે પહોંચ્યું અમારા સુધી થેન્ક યુ વેરી મચ કે આ તમે અમારા સુધી આ રીતે પહોંચાડ્યું છે હવે હેમુ ગઢવીનું નામ મારી ભૂલ હેમુ ગઢવીનું નામ પણ 100% ઉમેરવું જોઈએ આ તાળીમાં બિલકુલ